વેડ વરિયા બ્રિજમાં રસ્તામાં આવતી દરગાહ અને કબ્રસ્તાનું સુરત મનપા દ્વારા ગેરકાયદે રીતે ડિમોલ્યુશન કરાયું હોય તેને લઈને એઆઈએમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા એઆઈએમના સભ્યોએ જણાવ્યું હતું કે વેડગામ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા દરગાહ અને કબ્રસ્તાનું ડિમોલ્યુશન કરાતા મામલે ઉગ્ર બન્યો હતો જેના સંદર્ભે આવેદન પત્ર અપાયું છે આ જગ્યા બોર્ડના અસ્તિત્વમાં આવેલી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ડિમોશન કરી દેવાયું છે જેથી મુસ્લિમ સમાજની લાગણી દુબાઈ છે અને શાંતિપૂર્ણક વાતાવરણને ખરાબ કરવાની કોશિશ સુરત મનપા દ્વારા કરાઈ હોય જેથી આ મામલે યુગ્ય તપાસ હાથ ધરાય તે માંગ કરવામાં આવી છે જે મારું નામ અબ્દુલ બસીર શેખ છે સુરત શહેર એમઆઈએમનો પ્રમુખ છું અમે આજે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છે અને પાછલા દિવસોમાં જે નાની વેડમાં જે દરગાહ અને કબ્રસ્તાનનું ડેમોલેશન થયું છે એની બાબતમાં અમે એમના રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ જે ડેમોલેશન થયું છે આ ગેરકાયદેસર છે કેમ કે આ જગ્યા વકફ બોર્ડની અંદર ગુજરાત વક્કફ બોર્ડમાં નોંધાયેલી છે અને વકફ બોર્ડની જગ્યા છે વક્કફ બોર્ડની જગ્યા પર ડેમોલ્યુશન નહીં કરી શકાય ને એવી જ રીતના પાછલા દિવસોમાં પણ રિંગ રોડ પર સારા દરવાજાના પાસે બે દરગાહ અને એક કાલી માતાનું મંદિરનું પણ એ લોકો ડેમોલ્યુશન કર્યું છે અને સુરતનું જે વાતાવરણ છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ લોકો શાંતિને ભંગ કરવા માંગી રહ્યા છે અમે આ બાબત કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યો છે કે સુરતની શાંતિ બની રહે અમે એ અપીલ કરવા માટે આવ્યા છે સુરતના મહાનગરપાલિકા દ્વારા વેડ વરિયાવને જોડતા બ્રિજના રસ્તામાં આવતી વર્ષો જૂની દરગાહ અને કબ્રસ્તાનું ગેરકાયદે રીતે ડિમોલિશન કરાતા હાલ મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા